નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી ભણ, જેમાં આપણે પાઠ જે છે પવન થઈ જાય તો, પાઠ 5 પવન થઈ જાય તો ગોળ ઝાટતો, પવન થઈ જાય તો ગોળ ઝાપટો. હવે એમાં મેં તમને આગળ પ્રશ્નના જવાબ જે હતા એ લખાવ્યા હતા. એક વાક્ય વાળા પ્રશ્ન જવાબ લખાયા હતા, મોટા પણ લખાવી દીધેલા છે. આજે આપણે ખરા ખોટા જે છે એ પહેલા જોઈશું. તો સૂચના લખો, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. ખરા છે કે ખોટા તે લખો. પહેલું વાક્ય છે, મિન્ટુ મંછી બેનનો દીકરો હતો. મિન્ટુ મંછી બહેનનો દીકરો હતો. તો આ વિધાન કેવું છે, સાચું કે ખોટું? જે મિન્ટુ હતો, મિન્ટુ પણ હતો મંછી બહેનનો દીકરો હતો. તો આ વિધાન કેવું છે, સાચું. બીજું છે, મિન્ટુ ભાઈ ધોળા હતા. મિન્ટુભાઈ ધોળા હતા. તો આ વિધાન કેવું છે, સાચું કે ખોટું? કે છે ખોટું, કારણ કે મિન્ટુભાઈ હતા કેવા હતા, કાળા હતા, ધોળા હતા નહીં. ત્રીજું વાક્ય છે, મિન્ટુભાઈને મકોડા ભાઈ ગોળ બની
बनाता सीखी गया, गोड़ बनाता सीखी गया। तो आविधान क्यों जी सच्चू आगे एक होता रामजी बापा का खेतर में रहता, यदि ये गोड़ बनाता सीखी गया था नहीं, तो आविधान क्यों जी कारीगर शेरडीना रसनी कारीगर
બોલાવતા ખાલી જગ્યા વડે હલાવતા તો સેના વડે હલાવતા હતા તવેઠા વડે તવેઠા બરાબર આપણે અહીંયા ખાલી જગ્યા પણ પૂરી જુઓ એક વાર ફરીથી પહેલી ખાલી જગ્યા છે મિન્ટુ ખાલી જગ્યા હતો તો મિન્ટુ કોણ હતો મકોડો બરોબર મિન્ટુ હતો એ મકોડો બીજું છે ખાલી જગ્યા ચીચડુક ચીચડુક બોલે તો કોણ બોલતું હતું ચીચડુક ચીચડુક તો કે છે ચીચડો ત્રીજું છે વર્ગીકરણ છે તો આપણે વર્ગીકરણ કરવાનું છે કે એક વસ્તુ અને સમૂહનું એક વસ્તુ અથવા તો વ્યક્તિ અને સમૂહનું બરોબર હવે જે હું નીચે શબ્દ લખું કૌંસમાં એમાં જોવાનું કે કયા શબ્દ સમૂહમાં આવે અને કયા શબ્દ એક જ વસ્તુ કે વ્યક્તિમાં આવે બરોબર તો પહેલા શબ્દો જે કૌંસ લખું છું તમારે કૌંસ લખવા તો લખજો નહીં લખો તો ચાલશે પહેલું છે તોડવું નસ્કર શિક્ષક ઢોલ સરઘસ ડજન પેન્સિલ આપણને
સમૂહમાં જોવા મળે કે એક વ્યક્તિમાં જોવા મળે છે. તો ટોળું હોય તો એમાં ઘણા બધા વ્યક્તિઓ હોય છે ને, તો એ શેમાં આવે? સમૂહમાં આવે, બરોબર. એટલે આપણે એમાં લખીશું ટોળું, બરોબર. વચ્ચે વચ્ચે ફરી રંભણ કરતા જજો. ત્યાર પછી છે લશ્કર. તો લશ્કરમાં પણ શું હોય? એક કરતા વધારે વ્યક્તિઓ હોય છે, તો એ પણ શેમાં આવશે? સમૂહમાં, બરોબર. ત્યાર પછી છે શિક્ષક. શું છે? શિક્ષક. તો આપણને ખાલી શિક્ષકની જ વાત કરી, તો શિક્ષક કેટલા હોય? એક. તો એ શેમાં આવશે? એક વ્યક્તિ જ છે શિક્ષક. એ શું છે? એક વ્યક્તિ છે, એટલે શિક્ષક આ બાજુ લખ્યું છે. ત્યાર પછી છે સૈનિક. તો સૈનિકો, સૈનિક જ કીધું છે ખાલી, તો સૈનિક પણ શું છે? એક વ્યક્તિ જ કીધું છે. ત્યાર પછી છે ડોલ, બરોબર. તો ડોલ છે એક જ વ્યક્તિ વસ્તુ છે, તો અહીંયા લખીશું ડોલ. એના પછી છે સરઘસ. તો સરઘસ એમાં આવશે? વધારે વ્યક્તિઓ હોય ત્યારે સરઘસ થાય છે, એટલે લખીશું અહીંયા સમૂહમાં સરઘસ. એના પછી છે ડઝન. તો ડઝનમાં એક કરતા વધારે વસ્તુ હોય ને, ડઝનમાં 12 વસ્તુ હોય, એટલે સમૂહમાં આવે, એટલે કે છે ડઝન શેમાં આવશે? સમૂહમાં. એના પછી છે પેન્સિલ. તો પેન્સિલ એક જ છે, તો અહીંયા એક વસ્તુ છે ને, એટલા માટે પેન્સિલ આવે. ભારો, ભારો એટલે એક કરતા વધારે, તો ભારો શેમાં આવશે? સમૂહમાં. છોકરી, તો છોકરી શેમાં આવશે? એક વ્યક્તિ છે. ત્યાર પછી છે ખુરશી. ખુરશી શું છે? એક વ્યક્તિ છે, આ વસ્તુ છે. ખુરશી શું છે? એક વસ્તુ છે. એના પછી છે પુસ્તક. તો પુસ્તક પણ શું છે? એક વસ્તુ છે. પછી છે સોસાયટી. તો સોસાયટીમાં એક કરતા ઘણા બધા હોય છે સભ્યો, એટલે કે છે સોસાયટી શેમાં આવશે? સમૂહમાં. બરાબર, એટલે જે બધા શબ્દો હતા એ બધા આવી ગયા. જ્યારે પણ વર્ગીકરણ પૂછાય છે ત્યારે તમારે પણ આ રીતના ઉપર જે કૌંસ લખેલા હોય એટલા કૌંસદર શબ્દનો ઉપયોગ કરીને એનું વર્ગીકરણ કરવાનું હોય છે, બરોબર. અને પહેલેથી શબ્દો લેવાના, જેથી કરીને કે રહી ના જાય. જ્યારે પણ વર્કશીટમાં પણ તમને વર્ગીકરણ પૂછે છે, તો જેટલા કૌંસમાં લખેલા હોય એટલા જ તમારે લેવાના છે શબ્દો, એનાથી વધારે લેવાના ના હોય, બરોબર. વર્કશીટમાં મેં આટલા બધા શબ્દો ના પૂછ્યા હોય, એમાં થોડાક જ પૂછ્યા હોય, અહીંયા લખાયા હોય ત્યારે મેં બધા તમને લખાવું છું. પણ જ્યારે વર્કશીટમાં પૂછું છું ત્યારે આનાથી અડધા જ મેં પૂછ્યા હોય, તો જેટલા પૂછ્યા હોય એનું જ વર્ગીકરણ કરવું પડે. જે પણ લખાવશું તમારે પણ નોટમાં લખવાનું છે. આગળ જોઈએ.
હોય છે જેના જવાબ તમારે તમારી રીતે લખવાના હોય છે. ધારો કે અહીંયા પૂછાય તમને કે તમે રિસાઈ જાઓ છો ત્યારે તમને કોણ મનાવે છે? બરોબર, તો જ્યારે તમે રિસાઈ જાઓ તો તમને કોણ મનાવે? તમારા મમ્મી મનાવે કે તમારા પપ્પા, કાં તો કોઈ ભાઈ કે બહેન હોય તો અમુક જે પ્રશ્નો હોય છે એ આપણે આપણી રીતે જ લખવાના હોય છે. તો તમને કદાચ વર્કશીટમાં એવા પ્રશ્નો પૂછાય કે તમે રિસાઈ જાઓ છો ત્યારે તમને કોણ મનાવે છે, તો તમે એમાં જવાબ તમારે તમારી રીતે તમે લખી શકો છો કે જ્યારે હું રિસાઈ જાઉં છું ત્યારે મને મારા મમ્મી કે પપ્પા મનાવે છે, અથવા તો તમારા મોટા ભાઈ બહેન મનાવતા હોય તો તમે એ પણ લખી શકો છો. બીજું છે, એવો ને એવો પ્રશ્ન હોય કે તમે ક્યારે ક્યારે રિસાઓ છો, શા માટે? તો તમારે લખાય કે જ્યારે મને મારી મનગમતી વસ્તુઓ ન મળે ત્યારે હું એ મેળવવા માટે રિસાઈ જાઉં છું. એટલે આવા પ્રશ્નો જે છે એ પ્રશ્નોના જવાબ હું તમને અહીંયા હું લખાવવાની નથી, પરંતુ તમને પૂછાય તો તમારે એના જવાબો જે છે એ તમારી રીતે તમારે એના જવાબો લખવાના છે. બરોબર, અહીંયા હું જે પણ લખાવું એ તમારે પણ તમારી નોટમાં લખવાના છે.